मंगलम भगवान वीरो, मंगलम गौतम प्रभु, मंगलम सूली पत्रा दया जैनो धर्मोस्तु मंगलम। एक अपेक्षा पांच प्रकारे पण मिथ्यात्व रहेलू होय छे, ए तो आपणे आ कर्म ग्रंथ पार्ट वन कर्म विपाक ग्रंथ में आपणे भणी लीधुं हतुं, પણ અહીંયા પણ ટોપિક આવેલું છે એટલે આપણે શોર્ટમાં આપણે રિવિઝન કરી લેશું। તો પાંચ પ્રકારના મિથ્યાત્વ, આ એક અપેક્ષા પાંચ પ્રકારે હોઈ શકે છે। પહેલું છે આભિગ્રહિક મિથ્યાત્વ, બીજું છે અનાભિગ્રહિક મિથ્યાત્વ, આભિનિવેશિક મિથ્યાત્વ, સાંશયિક મિથ્યાત્વ અને અનાભોગિક મિથ્યાત્વ। અહીંયા આપણે આ યાદ હશે, આપણે આજ ભણ્યું હતું। તો આભિગ્રહિક મિથ્યાત્વ એટલે કે શું છે, તો એમાં અજ્ઞાનતાવશ અને અજ્ઞાનતાવશે જે પણ આ કહેતો હોય છે જીવ કે જે ધર્મ હું કરું છું તે જ સાચો છે અને બાકીના બધા ધર્મ એ ખોટા છે, એવી એક પ્રકારની અજ્ઞાનતા રહેલી હોય છે। એમાં એ બધું બીજા છે એટલે ધર્મો છે એની પરીક્ષા નથી કરતો। અમુક હવે પરીક્ષા કરવા માટે કે કોઈ ધર્મ એ બરાબર છે કે નહીં, એ સાચો છે કે નહીં, એ આદરવા યોગ્ય છે કે નહીં, તો એના માટે પણ પરીક્ષા કરવી પડે ને। તો પરીક્ષા કયા કયા બેઝ ઉપર કરવામાં આવે, હવે ફોર એક્ઝામ્પલ સિમ્પલ એક્ઝામ્પલ છે કે કોઈક હવે બાળક છે તો એને અલગ અલગ અપેક્ષા પરીક્ષા એની કરવામાં આવે તો પછી એ ગણાય કે હા એ યોગ્ય ગણાય, કે 10th સ્ટાન્ડર્ડ પાસ કરવા માટે કે કોઈ પણ સ્ટાન્ડર્ડ પાસ કરવા માટે યોગ્ય ગણાય। તો અલગ અલગ હવે આપણે ફર્સ્ટ કે સેકન્ડ સ્ટાન્ડર્ડ વાળા બચ્ચાઓની વાત કરીએ તો કોઈકની એવી ડિક્ટેશન હોય, કોઈકની રાઇટિંગ ટેસ્ટ હોય, સ્પેલિંગ ટેસ્ટ હોય, કોઈકની એવી પોલ્ટ્રી બોલવાની એવી ટેસ્ટ હોય, એટલે અલગ 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 રીતે પરીક્ષાઓ લેવામાં આવે બાળકની। પછી પીટી હોય કે ફિઝિકલ સ્ટ્રેન્થ ને એવી એવી અલગ અલગ રીતે એની પરીક્ષાઓ લેવામાં આવે ને, અને પછી એ જો એમાં પાસ થાય તો પછી એ યોગ્ય ગણાય કે આ ફર્સ્ટ સ્ટાન્ડર્ડ માટે એટલે કે સેકન્ડ સ્ટાન્ડર્ડમાં જવા માટે યોગ્ય ગણાય છે। તો એવી રીતે ધર્મ પણ અલગ અલગ છે, ધર્મો 10 પ્રકારના અલગ અલગ ધર્મો છે સમજો, તો બધા ધર્મોમાંથી કયો એ ધર્મ એ બરાબર છે કે કોઈ કયો સાચો છે એ જાણવા માટે પણ અલગ અલગ રીતે પરીક્ષા માટે કરવા આપણને કરવી જોઈએ। તો એવા અલગ અલગ ફેક્ટર્સ છે જેમ આપણે જોઈએ, એટલે ડિક્ટેશન ટેસ્ટ હોય બરાબર, એવી રાઇટિંગ ટેસ્ટ કે હોય, એવી રીતે પોઝ પોઈટ્રી કે જે પણ એવી ટેસ્ટો હોય, તો એવી રીતે ધર્મ સાચો છે કે નહીં એ ઓળખવા માટે ત્રણ પ્રકારના ટેસ્ટ હોય છે કે તે ધર્મ શુદ્ધ છે કે નહીં। જેમ હવે ગોલ્ડ છે ને, સોનું છે, તો એની પણ પરીક્ષા કરવામાં આવે કે તે બરાબર પ્યોર છે કે નહીં, પ્યોરિટીની ટેસ્ટ કરવામાં આવે, પછી એ ગણાય કે કેટલા પ્રમાણમાં એ પ્યોર છે। તો એવી રીતે ધર્મની ત્રણ પ્રકારે પરીક્ષા કરવામાં આવે છે। તો પહેલી પ્રકારની પરીક્ષા કઈ છે, પહેલા પ્રકારની પરીક્ષાને કહેવાય છે કશ્ય પરીક્ષા। તો એ પરીક્ષામાં શું આવે છે કે જે પણ ધર્મશાસ્ત્રો છે, સમજો કે 100 અલગ અલગ પ્રકારના ધર્મો છે, તો એ બધાની ટેસ્ટ કરવાની, તો એમાંથી જે પણ ધર્મ એટલે એ પહેલા પ્રકારની ટેસ્ટ છે, તો એમાં કેટલા ધર્મ પાસ થાય છે બરાબર। પછી બીજી પરીક્ષા છે છેદ પરીક્ષા, અને ત્રીજી પ્રકારની પરીક્ષા છે તાપ પરીક્ષા બરાબર। તો પહેલા બધા ધર્મનું શું કરવાનું, કશ પરીક્ષા એની કરવાની, એમાંથી જેટલા પણ ધર્મો કશ પરીક્ષાને પાસ કરે છે તો એ ધર્મોને પછી છેદ પરીક્ષામાં પરીક્ષાથી પાસ કરવાનું, એમાંથી જે પણ એ નીકળી જાય છે તો એને પછી તાપ પરીક્ષાથી એને પછી એવી રીતે ટેસ્ટ કરવાનું। તો જે પણ ધર્મ આ ત્રણેય પરીક્ષામાં એ સફળ ગણાય તો એને કહેવાય છે કે એ ધર્મ પ્રોપરલી શુદ્ધ છે, પરફેક્ટ છે અને એ આદરવા યોગ્ય છે। તો આપણું જે જૈન ધર્મ છે, જૈન ધર્મ એ આ ત્રણેય પરીક્ષા કશ છેદ અને તાપ આ ત્રણે ત્રણ પ્રકારની જે પરીક્ષા છે તો એને પાસ કરે છે અને એના કારણે એ કશ શુદ્ધ કહેવાય, છેદ શુદ્ધ અને તાપ શુદ્ધ કહેવાય છે। એટલા માટે
એવી રીતે ધ્યાન રાખવાનું. બરાબર, તો એક એક કઈ શું છે, કશ પરીક્ષામાં શું આવે છે, કે જે પણ ધર્મો તે તેમાં એમાં જો હિંસા હિંસા વગેરે જે પાપો છે, હિંસા, જૂઠ, ચોરી, મૈથુન, પછી પરિગ્રહ, એ જે પાપો છે, એ પાપોનો નિષેધ કરવામાં આવેલું હોય ને જો, તો જ તે ધર્મ શાસ્ત્રને કશ શુદ્ધ કહેવાય છે. બરાબર, જે પણ પાપો છે ને એ પાપોનો નિષેધ જો કરતા હોય છે, કેટલાક ધર્મો તો ખ્યાલ છે ને એ પાપોને નિષેધ નહીં કરે પણ એની આજ્ઞા આપતા હોય છે કે એવું એવું કરો તો ચાલે એવું, તો એ પછી કહેવાય કે કશ શુદ્ધ નહીં કહેવાય, તો અહીંયા જ ફેલ થઈ ગયા. પણ જે પણ ધર્મો આ પાપ, અલગ અલગ પ્રકારના જે પાપ છે એનો નિષેધ કરે કે આ કરવા જેવા નથી, જે પણ હિંસા, જૂઠ, મૈથુન, ચોરી વગેરે જે પણ પાપો છે, મૈથુન ને પરિગ્રહ, એ બધા પાપો કરવા જેવા નથી, એનો નિષેધ કરે છે, તો એ ધર્મશાસ્ત્રને કહેવાય છે કે તે કશ શુદ્ધ છે. એ તેલી એક પહેલી પરીક્ષા છે ધર્મને, ધર્મની જે પહેલું ટેસ્ટ છે આ, એમાં જે ગુણો છે, અહિંસા ગુણ ને સત્ય બોલવાનું જે ગુણ છે ને, અપરિગ્રહી ને, અચૌર્ય ને, બ્રહ્મચર્ય, એ બધા ધર્મનું એ વિધાન મૂકેલું છે કે એ કરવા જેવું છે, અને આ બધું પાપ છે એ કરવા જેવા નથી. જો એવી રીતે તે શાસ્ત્ર એના એના ધર્મમાં કહેતા હોય તો તે એ સબ એ કહેવાય છે કે તે કશ શુદ્ધ છે. પછી બીજું પરીક્ષા છે છેદ પરીક્ષા. તો એમાં શું છે કે જે પણ ધર્મ તે એમાં એવા પ્રકારના આચારો રહેલા હોય છે, કેવા આચારો રહેલા હોય કે જે જેમાં વિધિ અને નિષેધને અનુસરતા આચારો રહેલા હોય છે, તો એને કહેવાય છે છેદ શુદ્ધ ધર્મ. એટલે આપણને જોવા જોઈએ કે જે પણ ધર્મ આપણને સારા લાગે છે તો તે ધર્મ છે. જેટલા પણ ધર્મ સારા લાગતા હોય તો એ વિચારવાનું કે શું તેમાં એવા પ્રકારના આચારો બતાવેલા છે કે જે નિષેધને અનુસરતા છે, કે જે એટલે કે શું નિષેધને અનુસરતા એટલે કે શું, કે જે પણ અહીંયા પાપ, જે અહીંયા કશમ જે કહેલું છે ને કે આ નિષેધ કર, જે આ પાપો છે એનો નિષેધ છે. બરાબર, અને બીજું વિધાન, એટલે આ કરવા જેવું છે. વિધાન એટલે કે શું કરવા જેવું છે, પ્લસ નિષેધ એટલે જે કરવા જેવું નથી. આ બે પ્રકારે આપણો જૈન ધર્મ આજ્ઞા આપે છે ને, વિધાન આજ્ઞા હોય એટલે જે કરવા જેવું છે એ કહે છે. બરાબર, જે એક મિનિટ શું કહેતા હતા, હા, તો જે શું કહે છે કે જે દયા ગુણ એ આદરવા યોગ્ય છે, ક્ષમા ગુણ એ આદરવા યોગ્ય છે, અહિંસા કરવી જેવી છે, અચૌર્ય, બ્રહ્મચર્ય પાળવા જેવું છે, બધું કરવાનું છે, તો એવા વિધાનો બતાવેલા છે. એ વિધાન આજ્ઞા છે, અને આપણામાં નિષેધ આજ્ઞા પણ છે કે આ પાપો છે, આને પાપ કહેવાય છે, અને કરવા જેવું નથી. તો એવી રીતે એ આવી રીતે અમુક પાપોને નિષેધ કરેલું છે, એટલે બધા પાપોને નિષેધ કરેલું છે, અને એવા વિધાન એટલે કે આજ્ઞા આપેલી છે કે આ કરવા કરવા જેવું છે, એને કહેવાય છે કશ, કશવાળી પરીક્ષા, કશ થી શુદ્ધ છે કે નહીં તે ધર્મ, તે એ ચેક કર એવી રીતે કરવાની. પછી છે છેદ પરીક્ષા, કે તે ધર્મ એ છેદ શુદ્ધ ગણાય છે કે નહીં, કેવી રીતે, તો એમાં જોવાનું કે તે આચારો છે કે નહીં. એટલે કે એવા પ્રકારના આચારો એટલે કે શું, એવા આચારો કે જે આ વિધાન છે ને અને જે નિષેધ છે, તો એ બંને પ્રકારને અનુસરનાર એવા આચારો બતાવે છે કે નહીં, કહેલા છે કે નહીં, તો તે પણ જોવાનું. આચારો એટલે કે શું, આચરણમાં, આચરણ એટલે કે ઇન એપ્લિકેશન શું એવું બતાવે છે ખરું, તો હા બતા, આપણું જે જૈન ધર્મ જોઈએ તો એ બતાવે છે ને, જે શ્રાવક ધર્મ બતાવે છે એમાં આચારો બતાડે છે, જે સાધુ ધર્મ છે સર્વવિરતિમાં એવા આચારો બતાવે છે કે એવી રીતે કરવાનું, કે જેના દ્વારા પાપનું નિષેધ કરાય છે અને આ વિધાન આજ્ઞા એ પણ પડાય છે, તો એવા બંને પ્રકારના આચારો આપણા શાસ્ત્રમાં બતાવે છે. એટલે આપણું જૈન ધર્મ છે એ છેદ શુદ્ધ છે. પણ જે બીજા એવા હોય જેમાં એવા આચારો નહીં બતાવે, કે જેમાં પાપનું નિષેધ કરાય છે કે વિધાન, કે જે એવું એના એ બંનેને અનુસરતા એવા આચારો જો બતાવવામાં નહીં આવે, બીજા જ કોઈક એવા આચારો હોય કે જે પાપ
એન્કરેજમેન્ટ આપનારા હોય કે જે અથવા તો ક્ષમા ગુણને જે કરવા જેવું છે એ કરવા માટે નહીં કહેતા હોય, તો એવા પ્રકારના એ આચાર્યો જો હોય તો પછી એ છેદ વાળી જે ટેસ્ટ છે, પરીક્ષા છે, એમાં એ ફેલ થઈ જાય છે. એટલે એ પછી શુદ્ધ ધર્મ નથી કહેવાતું. પછી ત્રીજી પરીક્ષા છે તાપ પરીક્ષા. આ તાપ પરીક્ષા શું છે? જે જે શાસ્ત્રમાં એટલે કે જે ધર્મો છે, અલગ અલગ જે શાસ્ત્રો છે, તો એમાં આપણને જોવાનું કે તે સ્યાદવાદ દૃષ્ટિથી એ આત્મા વગેરે જે પદાર્થો છે, તો એને બધા પદાર્થોને સ્યાદવાદ દૃષ્ટિથી ગણાવેલું છે કે અથવા કે એકાંતવાદથી પકડીને જકડીને બેઠેલું છે, તો એ આપણને જોવાનું. શું તાપ ટેસ્ટમાં, આ પરીક્ષામાં શું આપણને જોવાના કે જે અલગ અલગ શાસ્ત્રો રહેલા છે માર્કેટમાં અલગ 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 બધા, તો તેઓ શું સ્યાદવાદ દૃષ્ટિથી એટલે કે અનેકાંતવાદની દૃષ્ટિથી જે પદાર્થો છે એને જણાવેલું છે કે એનું સ્વરૂપ બતાવેલું છે કે નહીં, અથવા તો એમ જ કોઈ કહેવું બતાવતું હોય કે અમુક એવા હોય છે ધર્મ કે જે શું બતાવતો હોય કે આત્મા માત્ર નિત્ય છે એવી રીતે કહેતા હોય, અને અમુક બીજા ધર્મ શું કહેતા હોય કે આત્મા માત્ર અનિત્ય છે, બસ એકાંતવાદ પકડીને આવી રીતે બેઠેલા હોય છે. તો તે અહીંયા તાપ શુદ્ધ નહીં ગણાય, ત્યાં એ ફેલ થઈ જાય છે. પણ આપણો જૈન ધર્મ શું માને છે? સ્યાદવાદ દૃષ્ટિથી આ જે પદાર્થો છે બધા, તો એને માને છે. એટલે આત્માને માત્ર નિત્ય કે માત્ર એકાંતવાદે અનિત્ય નથી માનતો, પણ શું માને છે? આત્મા કેવું છે? નિત્યાનિત્ય છે. નિત્યાનિત્ય એટલે કે નિત્ય અને અનિત્ય બંને છે, બંને પ્રકારે બંને રીતે આત્મા રહેલું છે. એટલે આ એક્ઝામ્પલ છે. એવી રીતે દરેક પદાર્થો ને એ સ્યાદવાદ દૃષ્ટિથી એ જણાવેલું છે. તો આવી રીતે આ ત્રણેય પ્રકારની પરીક્ષા કરવી, એટલે કે જે ધર્મશાસ્ત્રો છે અલગ 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 પ્રકારના, તો એની પરીક્ષા આ ત્રણ કશ છેદ અને તાપથી પરીક્ષા કરવામાં આવે, અને પછી એ ત્રણેય માં જે શુદ્ધ હોય તો તે જ ધર્મ શાસ્ત્ર છે એને તેને જ શુદ્ધ ગણાય છે. બીજા બાકી જે હોય છે એને પછી અશુદ્ધ ગણાય. ત્રણેય માંથી એક પણ પરીક્ષાને એ પાસ નથી કરતા તો એ ધર્મશાસ્ત્રને અશુદ્ધ ગણાય અને એ માનવા જેવા નહીં ગણાય. એ ખાસ ધ્યાન રાખવાનું. એટલે આપણને જો એવા ક્વેશ્ચન ને શંકા ને વિચારણા હોય કે આ ધર્મ છે તો બરાબર સારું લાગે છે, એ ફોલો કરવા જેવું છે કે નહીં, તો એની આવી રીતે પરીક્ષા કરવાની. જેમ ગોલ્ડ છે, ગોલ્ડની પ્યોરિટીની ચેક કરવા માટે પ્રોસીજર કરવું પડે છે, બરાબર? એની તપાસણી કરવાની હોય તો એવી રીતે પ્યોરિટી ચેક હોય, એક પ્રોસેસ હોય, બરાબર? તો એવી જ રીતે ધર્મની પ્યોરિટી ને શુદ્ધતાની ચેક કરવાના માટે આવી રીતે આ ત્રણેય પરીક્ષાઓ છે. એ જોવાનું, વિચારવાનું, અને પછી એ પછી એકને એ જે શુદ્ધ હોય એને જ પકડીને રાખવાનું. કોના માટે? પોતાના આત્મા કલ્યાણ માટે. બસ એ ધ્યાન રાખવાનું, બરાબર? હવે તો આવી રીતે જે આભિગ્રહિક મિથ્યાત્વ વાળા જે જીવો હોય છે ને, તો એ આ જીવો કેવા હોય? અજ્ઞાનતા આપણે કહીએ. એટલે કે અજ્ઞાનતા એટલે કે શું? કે તેઓ ધર્મ શાસ્ત્રો છે ને અલગ 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 અલગ, અથવા તો જે પોતે જે માની રહ્યો છે પોતે, તો એની એ પરીક્ષા કરતો નથી એ ધર્મની. અજ્ઞાનતા પૂર્વક એ અજ્ઞાનતાના કારણે એ પોતે જેને માને છે, માની રહ્યો છે કે હું જે કરું છું તે જ સાચો છે તે ધર્મ, અને બીજા બાકીના બધા ધર્મ ખોટા જ છે, તો એવી રીતે માની રહ્યો છે, બરાબર? એટલે કે આ ધર્મ જે માની રહ્યો છે એને આ કશ છેદ અને તાપ આ ત્રણેય પરીક્ષા, એને એ આ ત્રણ ધર્મ પરીક્ષા નથી કરતો, એના વિના જ આવી રીતે એ આગ્રહ ભરીને રાખે છે, આગ્રહ કરીને રાખે છે, એવું જ માને કે જે મારું ધર્મ તે જ સાચું ધર્મ, બીજું બધું ખોટું. તો એવા મિથ્યાત્વને કહેવાય છે આભિગ્રહિક મિથ્યાત્વ કહેવાય છે. એટલે હવે આપણે બીજા ધર્મ માટે તો કહ્યું, પણ હવે જે જીવ પોતે જૈન ધર્મી છે, જેનું જન્મ જૈન કુળમાં થયું છે, પણ એને જન્મના કારણે પુણ્યના કારણે પરિવારના કારણે
એને જૈન ધર્મ તો મળી ગયું છે, હવે એ વધારે ધર્મ જે જૈન ધર્મ એને એમ મળી ગયું, પણ એ વધારે ધર્મ પરીક્ષા કરતો નથી આ જૈન ધર્મને કે કશ છેદ અને તાપથી, એટલે કે જાણતો નથી કે આ વિધાન શું કહેલા છે, કયા પ્રકારના પાપોનું નિષેધ કરેલું છે, એવા આચારો શું બતાવેલા છે નિત્ય, એટલે જે આ સ્યાદવાદ ધર્મ એ જાણતો નથી, સ્યાદવાદ દ્વારા એ જે પદાર્થોને જાણતો નથી. તો આવી રીતે જૈન ધર્મની આવી રીતે પરીક્ષા પોતે એ કરતો નથી, પણ માત્ર એમાં મળી ગયું છે જન્મ, એના માટે એ આગ્રહપૂર્વક એ કહે છે કે જે મને મળ્યું છે તે જ સાચું છે, બીજા બધા ખોટા છે. એવી અજ્ઞાનતાના કારણે એને પણ જો એવું હોય તો એને પણ પછી આભિગ્રહિક મિથ્યાત્વ કહેવાય છે, ખાસ ધ્યાન રાખવાનું. એટલે આપણે સમજ્યા ને એમાં પોઈન્ટ શું છે કે જે હું કરું, જે ધર્મ મને મળ્યું છે કે જે હું કરું છું તે જ સાચું, અને બીજું બધું ખોટું, એ પણ અજ્ઞાનતા પૂર્વક જો એવી રીતે કહેવામાં આવે તો એ મિથ્યાત્વ છે. બરાબર, આપણું શું હોવું જોઈએ કે જે સાચું તે મારું, તો એ સાચું. હવે બંને બંને વસ્તુમાં અહીંયા સમજવા જેવી છે ખાસ ડિફરન્સ શું છે, જે સાચું તે મારું અને જે મારું તે જ સાચું, એમાં શું ફરક છે? જે સાચું તે મારું આ મિથ્યાત્વ નથી, ધ્યાન રાખવાનું, અને જે મારું તે જ સાચું આ મિથ્યાત્વ છે. આ બંનેમાં શું ફરક છે? જે આપણે હમણાં એક્સપ્લેન કર્યું તે જ છે. બરાબર, જે મારું તે જ સાચું, એટલે ભલે બીજું કોઈ ધર્મ હોય કે જૈન ધર્મ પણ માનનારું હોય એને મળ્યું છે કે આ મારું છે, તો એટલા માટે એ જ સાચું છે. એટલે એ અજ્ઞાનતા પૂર્વક એ ધર્મની આ ત્રણેય પરીક્ષા કર્યા વગર એ માની લે છે કે આ મારું છે એટલા માટે આ સાચું, તો એને મિથ્યાત્વ કહેવાય છે. પણ જે જૈન ધર્મી છે પણ એ જો કહેતો હોય કે જે સાચું છે તે મારું છે, તો એને મિથ્યાત્વ નથી કહેવાતો. તે કેમ? કારણ કે એ જીવે શું અહીંયા જોયું છે કે જે સાચું છે તે જ વિચાર્યું છે કે શું સાચું છે અને શા માટે એ જૈન ધર્મ સાચું છે. કારણ કે કશ છે તાપ આ ત્રણેય પરીક્ષાથી એને વિચાર્યું છે કે ના, આ સાચું લાગે છે, આ ધર્મ આ ધર્મની પરીક્ષા કરે છે, એટલા માટે એ એક નિર્ણય ઉપર આવે છે, પરીક્ષા કરીને આવે ને રિઝલ્ટ, તો એવી રીતે એ નિર્ણયાત્મક બોધ ઉપર આવે છે આ ત્રણેય પરીક્ષા કરીને કે હા, આ જૈન ધર્મ છે તે સાચું છે અને એ સાચું છે, જે સાચું છે તે મારું છે, તો એટલા માટે એને મિથ્યાત્વ નથી કહેવાતું. બરાબર, કારણ કે એમાં જ્ઞાન ભરેલું છે. જે સાચું તે મારું એટલે કે એ સાચું છે એ કેવી રીતે નિર્ણયાત્મક બોધ ઉપર આવ્યું? આ જ્ઞાનપૂર્વક છે, એટલે કે જાણીને એ કરે છે. આ ત્રણેય પરીક્ષાથી એ રિઝલ્ટ જાણીને એ પછી નિર્ણય કરે છે કે આ સાચું છે એટલા માટે મારું છે, એટલા માટે એને મિથ્યાત્વ નથી કહેવાતો. બરાબર, એટલે જે અજ્ઞાનતાપૂર્વક એટલે કે જાણતો નથી, ધર્મનું પરીક્ષા કરતો નથી, શું પ્રભુએ કહ્યું છે, વિધાન શું છે, કયા પાપનો નિષેધ છે, શું આચાર છે, કાંઈ જાણતો નથી, બસ મળી ગયું છે એટલા માટે, અને મને મળ્યું છે એટલે એ મારું જ છે, એટલા માટે તે જ સાચું છે, તો એવું અજ્ઞાનતા રહેલી હોય પ્લસ આગ્રહપૂર્વક રહેલું હોય તો એવાને આભિગ્રહિક મિથ્યાત્વ કહેવાય છે. આટલું ક્લિયર થઈ ગયું હશે. હવે નેક્સ્ટ છે અનાભિગ્રહિક મિથ્યાત્વ, એટલે કે અનઅભિગ્રહ, એટલે કે અહીંયા આગ્રહ નથી, અહીંયા જીવ આગ્રહ નથી કરતો, છતાં પણ અજ્ઞાનતા રહેલી છે. અજ્ઞાનતા એટલે કેવી રીતે, હમણાં જ આપણે ક્લિયર કરી, એટલે કે ધર્મની પરીક્ષા કરતો નથી, કશ છેદ અને તાપ આ ત્રણેય દ્વારા, કશ છેદ અને તાપ આ ત્રણેય દ્વારા કોઈ આ ધર્મ શાસ્ત્રોની પરીક્ષા નથી કરતો, એટલા માટે અજ્ઞાનતા કહેવાય છે. એટલે એ સાચું શું છે જાણતો નથી, પરીક્ષા કર્યા વિના એ શું કહે છે કે જે બધા ધર્મ છે બધા એક સમાન છે, બધા સાચા છે, બધા એને સારા લાગે, એવું માને કે બધા જ સાચા છે, બધા એક જ છે, બધા ધર્મ એક સમાન છે, એવી રીતે એ માને છે, અજ્ઞાનતા છે એટલા માટે. એટલે એ ધર્મની પરીક્ષા નથી કરતો બધા ધર્મોની, કે બધા એક સમાન નથી, બધામાં ટીચિંગ અલગ છે, બધામાં કશ જો એટલે કે વિધાન અલગ કહેલા છે, પાપોનો નિષેધ કોઈ કરેલું છે નથી કરેલું,
પછી આચારો એ વિધાન અને નિષેધના અનુસરતા આચારો પણ રહેલા પણ ન હોય, અથવા તો તાપ પરીક્ષામાં શું આવે કે જે સ્યાદવાદ સ્યાદવાદ દૃષ્ટિથી બધા પદાર્થોને જણાવેલા છે કે નહીં, એ બધું એ જોવું પડે ને. એ જોયે પછી જે જોયે પ્રોપરલી પરીક્ષા કરી તો એને ખ્યાલ આવે કે હા બધા દર્શન એક સમાન નથી, બધા જ કઈ સાચા નથી, બરાબર. જોયે તો ખ્યાલ આવે પણ એ જોતો નથી, એટલે અજ્ઞાનતા કહેવાય છે. એટલા માટે એને બધા દર્શન સારા લાગે, એક સમાન લાગે. તો એવા જીવને નું મિથ્યાત્વ કહેવાય છે, અનાભિગ્રહિત મિથ્યાત્વ છે, એમાં પણ આગ્રહ રહેલું નથી એને, એવું ધ્યાન રાખવાનું. પછી નેક્સ્ટ છે અભિનિવેશિક મિથ્યાત્વ. એમાં શું છે કે એમાં જ્ઞાન રહેલું છે પણ અહીંયા શું અટકે છે, જીવને શું અટકાવે છે, કોના કારણે મિથ્યાત્વ કહેલું છે, કારણ એમાં કદાગ્રહ છે, માન છે, એટલા માટે. તો કદાગ્રહ એટલે કે શું છે, અહીંયા કદાગ્રહ એટલે કે અભિનિવેશ, અભિનિવેશ વાળું મિથ્યાત્વ. અભિનિવેશ એટલે કે બરાબર અભિનિવેશ જે છે એને કહેવાય છે કદાગ્રહ, એટલે કે એક પકડ રહેલી હોય, એટલે હઠ રહેલું હોય, જિદ્દીપણું. અને જિદ્દીપણું ક્યાંથી જનરેટ થાય છે, આ કદાગ્રહ ક્યાંથી જનરેટ થાય છે, અહીંયાથી. આ અહંકાર રૂપી જે માન કશાય છે, તો એના એ એટલે કે એવા કશાયોના કારણે, માન વગેરે કશાયો છે એના કારણે એને એક હઠ પકડીને રાખી છે, પકડ રાખીને કદાગ્રહ કરીને બેઠે બેઠો છે, કે જે મેં માન્યતા જે મેં જે વસ્તુ કોઈક છે, કોઈક સિદ્ધાંત છે તો તે અસત્ય છે, ખોટું છે, અથવા તો કઈક જે સત્ય છે તો એ જાણે છે કે આ વસ્તુ પ્રભુની જે, જેમ કે જમાલીનું એક્ઝામ્પલ આપણે અહીંયા લઈ શકીએ, જમાલી છે એને ખ્યાલ છે કે પ્રભુએ એ આ એક વાત કહી છે તો તે સત્ય છે, પણ એના પાસે શું એક અહંકાર કે માનના કારણે શું કહે છે કે પોતે જે માન્યતા માનેલી છે અસત્ય છે, ભલે પોતે જાણે છે કે ના તે એવું નથી, બરાબર, છતાં પણ એને પકડીને રાખે છે, તો એને કહેવાય છે અભિનિવેશિક મિથ્યાત્વ. કેટલા હમણાં પણ આપણે જોયું હશે ને, આપણને પણ એવું ક્યારેક આવતું હોય, શું આવતું હોય કે હવે મેં અહીંયા આવી રીતે કહી દીધું છે, પછીથી એને ખ્યાલ આવે કે ના આ તો આવું નથી. આ પ્રૂફ પણ કરે છે સામેવાળો વ્યક્તિ, તર્ક વિતર્ક દ્વારા પ્રૂફ પણ કરે છે શાસ્ત્રનું, આ રેફરન્સ આપીને કે શાસ્ત્રમાં જો આવી રીતે લખેલું છે, તર્ક વિતર્ક નહીં એ રહેવા દો, શાસ્ત્રનું રેફરન્સ આપીને પણ એ બતાવે છે કે જો અહીંયા તો આવી રીતે છે, આ સત્ય આ છે, છતાં પણ ત્યારે શું આવે, અહંકાર આવી જાય કે નહીં મેં જે કહ્યું છે એના ઉપરથી હું હવે હટું તો હું કેવું દેખાઈશ પછી, એટલે એવા પ્રકારનો અહંકાર આવી જાય કે નહીં હું નાનો થઈ જઈશ, હવે જે મેં પકડી રાખ્યું છે જે માન્યતા કરી છે તો તે જ સાચી છે, તો એને એવી રીતે કદાગ્રહ ખોટો પકડીને રાખે, જકડીને રાખે, તો એવા ખ્યાલ છે ને જ્ઞાન છે આ, છતાં પણ એવું કદાગ્રહ પકડી રાખે, એને કહેવાય અભિનિવેશિક મિથ્યાત્વ. પછી ચોથું છે સંશયિક મિથ્યાત્વ. એમાં શું છે, સંશય છે, ડાઉટ્સ છે, પણ નિર્ણય નથી. એટલે કે શું કે શંકા શું આવે કે પ્રભુએ જે સર્વજ્ઞ એવા પ્રભુએ જે કહેલા વચન છે તે એવું ડાઉટ આવે, સંશય આવે કે સાચું હશે કે ખોટું હશે. આપણે નાના હતા ત્યારે એવું આવતું હતું ને ક્યારેક ક્યારેક કે આવું સાચું હશે કે ખોટું હશે, એવું એવા થતા હશે જયારે આપણે ઇમેચ્યોર હશું, તો ત્યારે આવતા હશે એવા સંશયો કે અથવા તો મિથ્યાત્વના આવરણો રહેલા હશે, તો ત્યારે આવતું હશે હમણાં પણ પ્રભુ આવું કહ્યું છે તે સાચું હશે કે ખોટું, હમણાં પણ આવા સંશયો આવતા હશે, છતાં પણ એવું નિર્ણય એમને રહેલું નહીં હોય, એટલે કે એમાં એક નિર્ણય એવું રહેલું નહીં હોય, એવા મિથ્યાત્વને જેમાં શંકા એવી રહેલી હોય તો એને કહેવાય છે સાંશયિક મિથ્યાત્વ. પછી છે અનાભૌગિક મિથ્યાત્વ. એમાં ઉપયોગ રહેલું ન હોય, વિચારવાની શક્તિ રહેલી નહીં હોય, તો એવા જે જીવો હોય ને,
વિચારવાની શક્તિ રહેલી ને એના એના વિશે આપણે સમજીએ, જેમ કે જે એકેન્દ્રિય વગેરે જીવો હોય, તો એકેન્દ્રાદી જીવો હોય છે, તો તેમને ધર્મ અને એ બધું જીનશાસ્ત્ર એ જાણવા માટે મળી શકે? એમના પાસે એવું કઈ છે જ નહીં કે તેઓ જાણી શકે ને? ધર્મ શ્રવણ પણ નહીં કરી શકે, ધર્મ એમને મળી નહીં શકે, શ્રુત જ્ઞાન મળી નહીં શકે, બરાબર? તો એટલા માટે એમને પછી શ્રદ્ધા તો રહેલી જ નહીં હોય ને પ્રભુ ઉપર. કેવા છે આ અસંગની છે આ જીવો, વિચારવાની શક્તિ છે જ નહીં. તો આવા જીવો જે છે, એવા જીવો એકેન્દ્રિય, બે ઇન્દ્રિય, તે ઇન્દ્રિય, ચૌર ઇન્દ્રિય, આ બધા જીવો કેવા કહેવાય? અને ઘણા બધા પંચેન્દ્રિય જીવો, તો તેઓને કહેવાય છે કે તેઓ પાસે અનાભૌતિક મિથ્યાત્વ રહેલું છે, ધ્યાન રાખવાનું, બરાબર. પણ બીજા હવે સમજે કે પંચેન્દ્રિય જીવોમાં એવા જીવોની વાત કરીએ જે એવા મિથ્યાત્વી, એટલે કે જેમના જે સમજો કે એવા સાધુ હોય, સાધુ ભગવંતો હોય કે શ્રાવક શ્રાવિકા હોય, તો તે એવા પણ જીવો હોય જેમના પાસે આવી અજ્ઞાનતા રહેલી હોય, તો એમને કોઈ પછીથી સમજાવવામાં આવે તો પછી થોડુંક પણ સાચી જ સાચું શાસ્ત્ર જ્ઞાન જો એમને સમજાવે તો તરત જ એ શું કરે, એની અંદર આગ્રહ રહેલું નથી, કારણ કે આગ્રહ અહીંયા રહેલું છે, આવી ગ્રહિક મિથ્યાત્વમાં આગ્રહ રહેલું હોય છે માત્ર અહીંયા, અને અહીંયા કદાગ્રહ, અહીંયા અહીંયા કદાગ્રહ હોય છે, જાણે છે પણ કદાગ્રહ છે, અને અહીંયા અજ્ઞાનતા છે અને આગ્રહ પણ રહેલું છે. પણ અનાભોગિકમાં શું છે, અજ્ઞાનતા રહેલી છે, શું અહીંયા અજ્ઞાનતા તો રહેલી છે, ધ્યાન રાખવું, પણ અહીંયા આગ્રહ નથી, એ પોઈન્ટ નોટ ડાઉન કરી લેવાનું, એવું કઈ આગ્રહ નથી અહીંયા. એટલા માટે કોઈ એવા સાધુ કે શ્રાવકો હોય જેમને અનાભૌતિક મિથ્યાત્વ ત્યારે રહેલું હોય ઉદયમાં, પણ જો તેમને પછી થોડું પણ સમજાવવામાં આવે તો તરત જ પોતાની ભૂલ એ સ્વીકારી લે અને પછી સરખી કરી લે, બધું માન્યતા સિદ્ધિ સાચી કરી લે, જે આજ્ઞા ના અનુરૂપે એને એની અનુસરતી એ કરી લે, માન્યતા સાચી કરી લે, વિપરીત માન્યતા કાઢી દે, તો એવી રીતે એમનું અનાભૌતિક મિથ્યાત્વ જો હોય તો તેનું નાશ થઈ શકે છે એવી રીતે, બરાબર. કારણ કે તેઓ આગ્રહી, આગ્રહ નહીં કરે, કદાગ્રહ પણ નહીં હોય એમને, આગ્રહ નહીં હોય અને કદાગ્રહ પણ નહીં હોય એવા જીવોને, એવા અહીંયા એવા પણ જીવો આવે કે જે તત્વ તત્વ ને જાણતા જ નથી, જેમ કે આપણે જોયું કે જે એવા એકેન્દ્રથી મિથ્યા દ્રષ્ટિ જીવો હોય છે, તો તેઓના માટે સમજવાનું બીજા પણ એકેન્દ્ર, બિંદુ, તેન્દ્ર, ચૌર્ય, પંચેન્દ્રિયમાં પણ આવે એવું, એ ધ્યાન રાખવાનું. તો આવી રીતે આ પાંચ પ્રકારના મિથ્યાત્વ બીજી અપેક્ષા પણ આપણે સમજી લીધા. હવે નેક્સ્ટ પોઈન્ટ આપણે અહીંયા, આ તો આપણું થઈ ગયું. હા હા, તો સમ્યક્ત્વ કોને, કયા જીવોને કહેવાય છે કે સમ્યક્ત્વ રહેલું છે? તો સમ્યક્ત્વ જે જીવના આત્મામાં પ્રગટેલું હોય, તો એમના માટે આ પાયાના જે છ સિદ્ધાંતો છે એના ઉપર શ્રદ્ધા એની રહેલી હોય તો સમજી લેવાનું કે હા, એ જીવોમાં સમ્યક દર્શન ગુણ પ્રગટેલું છે. તો આ છ પાયાના સિદ્ધાંત કયા છે? આ આત્મા છે, આત્મા નિત્ય છે, આત્મા કર્મોનું કરતા છે, આત્મા કર્મોનું ભોગતા છે, મોક્ષ છે અને મોક્ષના ઉપાય છે. તો આ છ સિદ્ધાંતો ઉપર જેમને પણ શ્રદ્ધા રહેલી હોય તો એમના માટે કહેવાય કે સમ્યક દર્શન ગુણ પ્રગટેલું છે આત્મામાં, ધ્યાન રાખવાનું. એટલે એ આત્માના એક્ઝિસ્ટન્સ ને માને છે, કેટલાક જણ માનતા નહીં ને કે આત્મા વાતમાં કઈ નથી, આ એક જ જન્મ આપણને મળ્યું છે, મૃત્યુ થઈ જશે તો થઈ ગયું પૂરો, આત્મા જેવું કોઈ ડિસ્ટર્બું એવા વસ્તુનો સિસ્ટન્સ એક્ઝિસ્ટન્સ તો રહેલું જ નથી. અને કે શું કહેતા હોય કે પાંચ ભૂતથી બનેલું છે અને પાંચ ભૂતમાં પાછો એ સમાઈ જશે, નાશ થઈ જશે. પાંચ ભૂત શું કહેતા હોય, અર્થ વોટર ને બધું એ કહેતા હોય ને, અર્થ વોટર ને ફાયર ને જે પણ હોય, હવા વાયુ જે પણ, પાંચ ભૂતથી બનેલું છે અને પાંચ ભૂતમાં સમાઈ જશે. પણ આત્મા શું આવું પાંચ ભૂતોથી બનેલું છે? ના, એ બનેલું નથી પાંચ ભૂતોથી, આત્મા એક પોતે એક જીવ દ્રવ્ય છે, આત્મા પ્રદેશોથી બનેલું છે, ધ્યાન રાખવાનું. તો એવી રીતે આત્માનું સ્વરૂપ જે જાણે, આત્મા છે અને એનું સાચું સ્વરૂપ જાણે, એમાં હોય સંકેત. પછી
પછી આત્મા નિત્ય છે એ જાણે કે તે આત્માનું ક્યારે મૃત્યુ થઈ શકવાનું નથી, ન તો એનું ક્યારે પણ નાશ નહીં થઈ શકવાનું. તો જે નાશ થાય છે એ કોનું નાશ થાય છે? એ પર્યાયનો નાશ થાય છે. અલગ અલગ વિવિધ પર્યાયો છે, જેમ કે હમણાં આપણને આ મનુષ્યભાવ મળ્યું છે તે આ એક પર્ટિક્યુલર પર્યાય છે. આ મનુષ્યભાવનો નાશ થશે અને આવતા ભાવમાં જો આપણને દેવપણું મળશે તો એ દેવનું પર્યાય મળ્યું કહેવાય. આ મનુષ્ય પર્યાયનું નાશ થયું અને દેવ પર્યાયની ઉત્પત્તિ થઈ એ કહેવાય. પણ શું આત્માનો નાશ થાય છે? આત્માનો નાશ નથી થતું. આત્મા તો હંમેશા નિત્ય છે, ઇમોર્ટલ છે, અમર છે. એટલા માટે જે પર્યાયનો નાશ થાય છે, ઉત્પન્ન અને નાશ થાય છે, એને કહેવાય છે, એના હિસાબે કે એના અપેક્ષાએ કહેવાય છે કે આત્મા અનિત્ય પણ છે. એટલા માટે શું આપણામાં કહેવાય છે જૈન ધર્મમાં કે આત્મા નિત્ય નિત્ય છે. પછી આત્મા કર્મોનો કરતા છે, એટલે કર્મો આવીને જે કર્મો છે એ આત્મા પોતે બાંધે છે. એવા એવા કષાયો આદિ કરે છે, એવા યોગના કારણે, યોગોના વ્યાપારના કારણે, કષાયોના કારણે, અવિરતીના કારણે, પ્રમાદના કારણે આત્મા પોતે એવો એવો કરે છે, એવા રીઝન્સ નું સેવન કરે છે, એના કારણે કર્મો થી બંધાઈ રહ્યો છે. એટલા માટે આત્માને કર્મોનો કરતા કહેવાય છે, વળી આત્માને જ કર્મોનો ભોગતા કહેવાય છે. એટલે જે કર્મો એ કરે એટલે બાંધી રહ્યો છે, તો તે એને પોતાને જ પછી ભોગવવું પડશે. એટલા માટે કહેવાય છે આત્મકર્મનો ભોગતા છે, એને પોતાને જ ભોગવવું પડશે. પોતાના કરેલા કર્મો એ વાંટી નહીં શકે બીજાને, અને બીજો આપણે જે પોતે જે કર્મ કર્યો છે એનું ફળ કઈ બીજા કોઈકને મળશે નહીં, કઈ એને નહીં ભોગવવું પડે. બરાબર, ધ્યાન રાખવાનું. હવે તો આપણને લાગે અરે એવું તો નથી, એના ઉપર આપણને શ્રદ્ધા રહેલું નહીં હોય ઘણા જણને. કેટલાકને શું લાગે કે આ પરિવાર છે, આ ત્રણ અહીંયા માતા પિતા છે, અહીંયા માતા પિતા છે, આ માતા પિતા છે અને એનું પુત્ર છે. તો સમજો કે પુત્ર ને એવું ભયંકર રોગ થઈ ગયું, તો આ પોતે એને રોગ શા માટે થયું? પોતાના કરેલા કર્મોના દ્વારા કારણે એને રોગ થયું, ઉદયમાં આવે એટલે એ ભોગવી રહ્યો છે દુઃખ ને બધું. બરાબર, પણ આપણને કેટલાકને શું લાગે કે આ એનું પુત્ર જે પુત્ર છે એને આ કર્મો આવીને રોગ આવે છે, રોગ આવી છે એના કારણે એ ઘણી પીડા ને કષ્ટ ને ભોગવે છે, પણ એના માતા પિતાને પણ ઘણું દુઃખ થાય છે ને, તેમને પણ ખૂબ દુઃખ થાય છે આ પુત્રના કારણે. એમને કેટલી બધી પરેશાની આવે છે, તેઓ પણ રડે છે, એમને પણ તો દુઃખ થાય છે. તો કર્મો એને કર્યા છે, પણ કર્મોની સજા આપણે કહી નહીં કે એના માતા પિતાને ભોગવવી પડે છે, એવી માન્યતા રહેલી છે. પણ ધ્યાન રાખવાનું એ શું છે એમાં સાયન્સ, એમાં પાછળનું કર્મ થિયરી એટલે કર્મ વિજ્ઞાન શું કહે છે એમાં, કે આ પુત્રએ એવા પ્રકારના કર્મો કરેલા હશે જેના કારણે આ રોગ થયું છે અને આ ફિઝિકલ કષ્ટ ને પીડા થઈ રહી છે, મેન્ટલી જે પણ થઈ રહી છે એને. તો અને વળી આ માતા પિતાને પછી છે જે એને ભોગવવું પડે છે દુઃખ પીડા ને જે પણ ટેન્શન પ્રેશર ને ફાઇનાન્શિયલ કે જે પણ કષ્ટો આવે છે, તો આ પુત્રના કર્મોના કારણે આવે છે? ના, એ પુત્રના કર્મોના કારણે નથી આવતા, પણ એ જ વખતે આ માતા પિતાના પણ એવા કર્મો ઉદયમાં આવેલા છે કે જેના કારણે એ બંનેને આવી દુઃખ કે પીડા ભોગવવી પડે છે. પોતાના એમના પોતાના પર્સનલ એવા કર્મો કરેલા છે પોતપોતે, એટલા અને એમના પણ ત્યારે ઉદયમાં આવે છે, એટલા માટે એમને પણ એ બધું જે પણ ત્યારે ભોગવવું સહન કરવું પડે છે, કષ્ટો એ ત્યારે કરવા પડે છે. આના કારણે એના કર્મો સાથે કઈ સંબંધ નથી, એ પોતે ભોગવી રહ્યો છે પોતાને પોતાના. ધ્યાન રાખવાનું. એટલે અહીંયા આત્મા કર્મોનો ભોગતા છે, તો એના ઉપર આપણે જો શ્રદ્ધા હોય તો આપણે બીજાને બ્લેમ નહીં કરીએ ક્યારે કે તારા કારણે મને આ થયું છે. બરાબર, જો આપણી આવી માન્યતા હોય ને બીજા ઉપર બ્લેમ કરવાની કે આ એક્સ વાય ઝેડ વ્યક્તિના કારણે મને આ બધું ભોગવવા મળ્યું છે, તો અહીંયા સિદ્ધ થાય છે કે આપણામાં સંકિત નથી અને આપણે મિથ્યાત્વી છીએ. ક્લિયર? આજ એટલે ફ્રોમ ટુડે ઓનવર્ડ્સ કોઈને આપણને અહીંયા આજે ચોથો પોઈન્ટ આ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે એના ઉપર શ્રદ્ધા કરવા માટે પ્રયત્ન કરવાનું છે. આ ટાસ્ક છે, ચેલેન્જ છે,
ચેલેન્જ રૂપે લેવાનું છે, આ માન્યતા આપણને દ્રઢ કરવાની છે કે આત્મા તે કર્મોનો ભોગતા છે. એટલે આપણે જે કર્મો કરેલા છે આપણે જ ભોગવી રહ્યા છે, કારણ કે આપણે જ કરતા છે અને આપણે જ ભોગતા છીએ. એવું નથી કે આપણે કરતા બીજો કોઈ કરતા છે અને આપણે ભોગતા છે, એટલે બીજો કોઈ કર્મ કરે છે, કાંડ ને કર્મકાંડ કંઈક કરે છે, અગડમ બગડમ કરે છે અને એનું આપણને ભોગવવું પડે છે. એના બીજાના કારણે જ મને આ તકલીફ થઈ રહી છે અને હું એને બરાબર બતાડી દઈશ, એવી જે માન્યતા આપણને હટાવવાની છે. જો સંકિત પ્રગટ કરવું હોય તો બરાબર, બીજાને બ્લેમ નથી કરવાનું, પોતાને બ્લેમ કરવાનું છે. આપણે પોતે કરતા છીએ, પોતે જ ભોગતા છીએ. પછી મોક્ષ છે તો આ શું છે? હવે તો એના ઉપર પણ શ્રદ્ધા હોવી જરૂરી છે. શું કે મોક્ષ નામક કોઈ એવી અવસ્થા છે જે જે જેનું એક્ઝિસ્ટન્સ રહેલું છે. ઘણાને શું લાગે, ઘણાને આવી માન્યતા રહેલી છે કે મોક્ષ જેવી કોઈ એવી અવસ્થા અસ્તિત્વમાં નથી. એમને ઘણાને તો જગ્યા લાગતી હોય, કોઈકને લાગતું હોય કે એવી અવસ્થા છે કે જે પણ એવી એવી હોય થતી જ નથી. કારણ કે હમણાં શું પાંચમું એવું દુષ્મ આરું હમણાં ચાલી રહ્યું છે, તો હમણાં તો મોક્ષ તો આપણે દેખાતું નથી ને કે કેટલા જીવોને. એટલે મોક્ષનું ગમન તો બંધ જ છે ને હમણાં, મોક્ષની સામગ્રીઓ પણ મળેલી નથી, તો મોક્ષ કેવી રીતે મળશે આપણને? એટલે આપણે આપણી સમક્ષ આજુબાજુમાં કે સંઘમાં આપણે જોતા નથી કે કોઈક જીવને મોક્ષની પ્રાપ્તિ થઈ ગઈ છે, રાઈટ? એટલા માટે ઘણા જણને પછી એના ઉપર વિશ્વાસ આવતો નથી, શ્રદ્ધા આવતી નથી કે મોક્ષ જેવી કઈ છે વસ્તુ, કે એવી રીતે પણ મુક્તિ મળી શકે છે. મોક્ષ એટલે કે મુક્તિ, કે આ જન્મ મરણના જંજાળમાંથી મુક્તિ મળી શકે એવી શ્રદ્ધા જ નથી જીવોને. અને કેટલાને મોક્ષ એનું સ્વરૂપ પણ મિથ્યા સ્વરૂપે જાણતા હોય, એટલે કે એનું વિપરીત સ્વરૂપે એને જાણતા હોય છે. મોક્ષ એટલે સાચે શું છે, બધા ગુણો પ્રગટ થાય અને બધા કર્મોનો નાશ થાય એ આત્માની તે અવસ્થાને મોક્ષ કહેવાય છે. એટલે કે એ સ્વરૂપ ને પ્રાપ્ત કરે છે, એનું જે સાચું સ્વરૂપ કેવું છે, અરૂપી અસ્પર્શી અશરીરી, એવું જે એનું સાચું સ્વરૂપ છે. જ્યારે એ પોતાનું સાચા સ્વરૂપ સાચા સ્વભાવ સ્વાભાવિક ગુણો બધા પ્રગટ થાય છે બરાબર, તો ત્યારે એ અવસ્થાને એ પર્ટિક્યુલર અવસ્થાને કહેવાય છે કે મોક્ષ કહેવાય છે. પણ એ સાચો સ્વરૂપે જ એ કેટલા જણ માનતા જ નથી. કેટલા જણ શું કહે કે જે સ્વર્ગ છે તે જ મોક્ષ છે એ કહેતા હોય. સ્વર્ગ એટલે કે શું, જે સ્વર્ગીય સુખ હોય એટલે કે શું, દેવલોક એને કહેતા હોય, એ મોક્ષ છે. કેટલા જણ એને મોક્ષ માનતા હોય બરાબર. આટલી અપ્સરાઓ મળતી હોય, બધી સેવા કરતી હોય ને, ખાવા પીવાનું જેટલું જોઈએ મનગમતું, એટલે કે એકદમ સરસ એવું આરામથી પડીને આરામથી ત્યાં કોઈ કેવું હોય શૈયા હોય એના ઉપર પડીને રહેવાનું, ત્યાં બધી અપ્સરા આવીને નૃત્ય કરે, ખાવાનું ખવડાવે, જે ખાવાનું હોય ખાઈ શકે, જ્યાં જે કરવાનું, એટલે એવું જે અવસ્થા છે એને કેટલાક જણ મોક્ષ કહેતા હોય, એ સ્વર્ગને મોક્ષ માનતા હોય. તો અહીંયા પણ શું થાય છે, એ કહેવાય છે કે મિથ્યાત્વ છે આ, સંકિત નથી એવા જીવોને. મોક્ષને જે સાચા સ્વરૂપે ઓળખી શકતા નથી, જે સ્વરૂપ છે એવી રીતે એ માનતા નથી. કેટલા જણ વળી કેવા માન્યતા વાળા હોય કે જે છે તે અહીંયા જ છે, મોક્ષ પણ અહીંયા જ છે ને, નરક પણ અહીંયા જ છે ને, સ્વર્ગ અહીંયા જ છે. કેટલા જણ કહેતા મોક્ષ એવું છે જ નહીં, જે અહીંયા છે તે જ છે આ સંસારમાં જે છે, એટલા માટે ધર્મ શા માટે કરવું, જે આ વ્યવહારિક જીવન છે એ જ પ્રોપરલી, આ જે પૈસા કમાવીને જે વ્યવહારિક જીવન, એ સંસારનું જે પણ હોય, બધાએ જે આવા બેન્ચમાર્ક સેટ કરીને રાખેલા હોય કે અહીંયા સ્કૂલ જવું, આટલા વર્ષે પછી કોલેજ જવું, આટલા વર્ષે વિવાહ કરવું, આટલા વર્ષે પછી બાળકો કરવા, આટલા વર્ષે ગાડી બંગલા કરવા, આટલા વર્ષે રિટાયરમેન્ટ વાળા પ્લાન કરવા, આટલા વર્ષે વેકેશનમાં જવું, આટલા વર્ષે પછી રિટાયરમેન્ટ ને મૃત્યુ, આવા આવા બેન્ચમાર્ક સેટ કરેલા છે બધાએ. એવી જ રીતે જે ફોલો કરે તો તે સાચું, અને જે ફોલો નહીં કરે તો કેવું કહેવાય, એ નહીં ચાલે એવી રીતે. કારણ કે તેઓ મોક્ષને માનતા જ નથી ને, મોક્ષ અસ્તિત્વને માનતા જ નથી કે મોક્ષ મળી શકે.
એકમાત્ર સંસારનું સ્વરૂપ ને માની રહ્યા છે અને એ સંસારમાં જે કરવું જોઈએ તે જ કરે, એ જ પકડીને જકડીને રાખે, બસ આ જે બેન્ચમાર્ક્સ છે એવી રીતે ફોલો કરવાનું લાઈફ, ધેટ્સ ઇટ. એવા પણ મિથ્યાત્વી હોય છે. પછી છઠ્ઠું છે મોક્ષના ઉપાય છે, એટલે કે મોક્ષ પ્રાપ્તિ કરવા માટે, અવસ્થા ને પ્રાપ્ત કરવા માટે એવા ઉપાયો પણ રહેલા છે, પ્રભુએ બતાડ્યા છે, તો એમાં માનતા નથી કેટલાક જણ કે એવું થઈ જ નહીં શકે, અરે હું તો પાપી છું, મને ક્યાં મળે, આપણને તો નરક જ મળશે, એવા એવા થિંકિંગ વાળા રહેલા હોય છે, નેગેટિવ થિંકિંગ વાળા. કારણ કે તેઓ જાણી જ નથી શકતા આત્માનું જે સાચું સ્વરૂપ, કે આત્મા કેવું સર્વશક્તિમાન છે. જો એ ઉપાય અને એ જે ઉપાય છે આ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર, આ ત્રણ ઉપાય આ મોક્ષના ઉપાય કહેવાય છે, આ ત્રણ ઉપાયને, તો આ ત્રણ ઉપાયને માનતા જ નથી કે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર જેવા કંઈક વસ્તુઓ છે, સાચી શ્રદ્ધા, સાચું જ્ઞાન અને સાચું આચરણ એને માનતા જ નથી. કેટલાક જીવો જેન વચન વિરુદ્ધ બોલાવી હોય તો ઈચ્છામિ દુક્કડમ સર્વમંગલમાંગલમ સર્વકલ્યાણકારણમ પ્રધાનમ સર્વધર્માણમ જનમ જયતિ શાસ્ત્રમ પ્રણામ.